નમસ્કાર મિત્રો, વિજ્ઞાન વિદ્યાલયમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે ધોરણ આઠ ની અંદર વિષય વિજ્ઞાનમાં આપણે ઇલેક્ટ્રોપ્લેટિંગ એટલે શું એ સમજવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, વિદ્યુત વહન દ્વારા કોઈ પદાર્થ ઉપર જરૂરી ધાતુનું આવરણ ચડાવવાની પ્રક્રિયાને ઇલેક્ટ્રોપ્લેટિંગ કહે છે. ઇલેક્ટ્રોપ્લેટિંગ એટલે શું વિદ્યાર્થી મિત્રો? કે કોઈ ધાતુ છે અને એની ઉપર બીજી ધાતુનું આવરણ ચડાવવામાં આવે છે, એટલે કે ખાલી ફક્ત એક સ્તર લગાડવામાં આવે છે, તેને ઇલેક્ટ્રોપ્લેટિંગ કહે છે. મિત્રો, તમે જોઈ શકો છો કે કારના ભાગો છે, બાથરૂમના નળ છે, રસોડાના ગેસ બર્નર છે, સાયકલના હેન્ડલ છે, પૈડા મિનિયમ છે, આ બધી જ વસ્તુઓ ઉપર ઇલેક્ટ્રોપ્લેટિંગ કરવામાં આવે છે, એટલે કે બીજી ધાતુનું સ્તર ચડાવવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, એક એવી ધાતુ ક્રોમિયમ છે કે જેનો દેખાવ ખૂબ જ સરકાટ ધરાવે છે અને તે ખૂબ જ મોંઘી પણ છે. તેને કોઈ દિવસ કાટ લાગતો નથી, પરંતુ કોઈ વસ્તુને સંપૂર્ણ રીતે ક્રોમિયમ ધાતુમાંથી બનાવવી ખૂબ જ મુશ્કેલ છે. ફક્ત આપણે એ વસ્તુ ઉપર ક્રોમિયમનું ફક્ત સ્તર જ લગાવી શકીએ છીએ અને ક્રોમિયમ ધાતુ ખૂબ જ મોંઘી હોવાથી આપણે સંપૂર્ણ રીતે ક્રોમિયમ ધાતુનો ઉપયોગ કરી શકતા નથી. તો વિદ્યાર્થી મિત્રો, તેથી વસ્તુને સસ્તી ધાતુમાંથી જ બનાવવામાં આવે છે, માત્ર ફક્ત ક્રોમિયમનું જ આવરણ ચડાવવામાં આવે છે, પૂરેપૂરી વસ્તુ ક્રોમિયમ ધાતુની બનાવવામાં આવતી નથી, ફક્ત ક્રોમિયમ ધાતુનું ઉપર સ્તર જ લગાવવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, ટીનના ડબ્બાઓમાં લોખંડની ઉપર ટીનનું ઇલેક્ટ્રોપ્લેટિંગ કરવામાં આવે છે, એટલે કે લોખંડના ડબ્બા ઉપર ટીન ધાતુનું ફક્ત સ્તર કરવામાં આવે છે. માટે જ્યારે આપણે કોઈ ખાદ્ય વસ્તુ છે એને અંદર મૂકીએ છીએ ત્યારે તે લોખંડના સંપર્કમાં આવતું નથી અને સંપર્કમાં ન આવવાથી આપણે જે વસ્તુ અંદર ભર્યું છે એ બગડતું નથી, આપણે બગડતું અટકાવી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો કે પુલ અને વાહનોને મજબૂત બનાવવા માટે આપણે લોખંડનો ઉપયોગ કરીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, લોખંડનો ઉપયોગ કરીએ છીએ પરંતુ ડાયરેક્ટ આપણે કરતા નથી, એની ઉપર ઝીંક છે, ઝીંક એક ધાતુ છે બરાબર, એનો ઉપર સ્તર લગાડીએ છીએ અને પછી એનો ઉપયોગ લોખંડ તરીકે કરીએ છીએ અને પછી આપણે એ વસ્તુને બગડતું અટકાવી શકીએ છીએ. તો લોખંડ ઉપર ઝીંકનું આવરણ લગાડવાથી આપણે કાટ અને ઘસારાથી આપણે શું કરીએ છીએ? તો કે બચાવી શકાય છે અને કાટ લાગતો નથી અને ઘસારો પણ આવતો નથી. વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો કે જહાજની અંદર નીચેનું જે તળિયું છે, જે પ્લેટ છે, એ ઝીંક ધાતુની બનેલી હોય છે અને એની ઉપર એ ઝીંકનું ધારણ કરેલું હોય છે અને પાણીની અંદર લાંબા સમય સુધી પણ તે રહે જહાજ છે તો એને કોઈ દિવસ કાટ લાગતો નથી. તો કાટ ન લાગે તે માટે ઘણી વખત શું કરવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો? તો કલર પણ કરવામાં આવતો હોય છે, બરાબર છે? તો આ રીતે આપણે કાટ લગાડ કાટ ન લાગે એ માટે કેટલીક વાર ધાતુની ઉપર બીજી ધાતુનું સ્તર કરવામાં આવે છે જેને આપણે ઇલેક્ટ્રોપ્લેટિંગ તરીકે ઓળખીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સુધી રાખીએ.